नमस्कार विद्यार्थी मित्रों के आपने धोरण 12 एसपी सब्जेक्ट में प्रकरण 3 आंतरविभागीय पत्र व्यवहार अने कर्मचारी विषयक पत्र व्यवहार एनो अभ्यास करी रहा छे, जेना में आपने आंतरविभागीय पत्र व्यवहार विषय संपूर्ण बात करी गया। ए उपरांत बीजो आ पाठ नो जे 3.2 के कर्मचारी विषयक पत्र व्यवहार जेनी अंदर आपने छेले ज्यारे आपने मळ्या हता त्यारे ભરતીનો અર્થ અને ભરતીના જે પત્ર લખવાના હોય એના જે નમૂનાઓ વિશે જે આપણે વાત કરેલી હતી, આજે જેનો અભ્યાસ કરશું એ બાબત છે નિયુક્તિનો અર્થ અને નિયુક્તિ પત્રમાં સમાવેશ કરવામાં આવતી વિગતો અને નિયુક્તિ પત્રનો નમૂનો, તો એના વિશે આપણે આજે વાત કરીશું। તો હવે નિયુક્તિનો અર્થ, બરાબર, નિયુક્તિ એટલે કે સામાન્ય રીતે નિયુક્તિ એટલે કે નિમણૂક, બરાબર, કે નિમણૂક તરીકે આપણે ઓળખીએ છીએ। ને આપણે ભરતીના સંદર્ભમાં આપણે વાત કરી હતી કે ભરતીનો અર્થને જ્યારે આપણે જોયો ત્યારે આપણને ખબર છે કે કોઈ પણ સંસ્થા છે એ એના ધ્યેય પ્રાપ્ત કરવા માટે એની અંદર અલગ અલગ કર્મચારીઓની અલગ અલગ હોદ્દા પ્રમાણે, લાયકાત પ્રમાણે શું છે કે ભરતી કરતી હોય છે। અને કોઈ પણ સંસ્થાની કે પ્રગતિનો અને સફળતાનો આધાર પણ કે એની અંદર કામ કરતા કર્મચારીઓ છે એની આવડત અને નિષ્ઠા ઉપર રહેલો હોય છે। અને ભરતીના સંદર્ભમાં આપણે વાત કરીએ કે જુદી જુદી લાયકાત ધરાવતા કે જે કોઈ પણ ઉમેદવારો છે એને વિવિધ હોદ્દા ઉપર જે પસંદગી ઉમેદવારની છે એ પસંદગી કરવામાં આવે છે। કે જુદી જુદી સંસ્થાઓ હોય કે વેપારી પેઢી હોય કે અલગ અલગ જે કંઈ પણ એકમ ધરાવતી કોઈ પણ સંસ્થા કે પેઢી હોય તો એનીમાં અલગ અલગ કે હોદ્દા ઉપર કે કર્મચારીઓની વિવિધ પ્રક્રિયાઓ દ્વારા છે એ ભરતી કરવામાં આવતી હોય છે। કે કર્મચારી પસંદગી કઈ રીતે કરવી એ જે તે સંસ્થા ઉપર આધારિત છે કે સંસ્થાનું કદ કેટલું છે, સંસ્થામાં કઈ કઈ બાબતની જરૂરિયાતો છે, તો સંસ્થા એની જરૂરિયાત પ્રમાણે કે વિવિધ હોદ્દા ઉપર વિવિધ લાયકાત ધરાવતા કર્મચારીઓની અલગ અલગ રીતે ને પસંદગી ને એ બધે કરતી હોય છે અલગ અલગ હોદ્દા માટે। હવે જ્યારે આ ભરતી પ્રયુક્તિ કરવામાં આવે છે ત્યારે કોઈ પણ સંસ્થા જે આગળ આપણે જોઈ ગયા કે એના ઇન્ટરવ્યૂ દ્વારા પણ પસંદગી કરતા હોય, લેખિત પરીક્ષા દ્વારા પણ પસંદગી કરે, ઘણી વખત કોઈ પ્રેક્ટિકલ કામ કે એને સોંપવામાં આવે ને એના દ્વારા પણ પસંદગી કરવામાં આવતી હોય છે। હવે આપણે કોઈક કર્મચારીને કે સંસ્થામાં કે જ્યારે પસંદગી કે હોદ્દા અનુસાર એના ઇન્ટરવ્યૂ કે જે કાંઈ પણ પદ્ધતિથી કે એની પસંદગી કરવામાં આવે તો એ પ્રક્રિયામાં કે સફળ થયેલ ઉમેદવારોને કે જે નિમણૂક પત્ર આપવામાં આવે એને નિયુક્તિ પત્ર તરીકે ઓળખવામાં આવે છે। તો નિયુક્તિનો અર્થ શું, તો કે જે તે કર્મચારીની ભરતી કરવામાં આવે તો જે તે કર્મચારીને કે એના હોદ્દા અનુસાર કે જે કંઈ પણ એને કંપનીમાં કે વેપારી પેઢી હોય કે સંસ્થામાં જે નિમણૂક આપવામાં આવે છે એને નિયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે આપણે નિયુક્તિનો અર્થ સિમ્પલ ખબર પડી ગઈ કે જે તે કર્મચારીને કે જે કંઈ પણ જે હોદ્દા ઉપર કે નિમણૂક આપવામાં આવે તો એને નિયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે। હવે આવે જ્યારે આપણે ઇન્ટરવ્યૂ લઈ લીધું હોય કે જે કંઈ પણ પદ્ધતિથી કર્મચારીની પસંદગી કરી હોય તો જ્યારે આપણે એને નિમણૂક પત્ર આપતા હોઈએ તો ત્યારે એ કર્મચારીને જ્યારે નિમણૂક પત્ર લખવો હોય તો ત્યારે એ નિમણૂક પત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો એની આપણે થોડીક વાત કરી કે નિમણૂક પત્રમાં સમાવેશ થતી વિગતો તો એમાં કઈ કઈ બાબતો હોય, તો કે જો નિમણૂક પત્રમાં પહેલી બાબત શું છે કે નિયુક્તિ અથવા નિમણૂક પત્ર છે એની શરૂઆત અભિવાદન આપતા શબ્દોથી કરવામાં આવે છે। કે કોઈ પણ કર્મચારીને કે તમે જ્યારે કંપનીમાં કે પેઢીમાં કે તમે જ્યારે એને કે પોતે કર્મચારી તરીકે પોતાની સંસ્થામાં સામેલ કરો છો તો ત્યારે એને શું છે કે પોતાના જે કોઈ પણ સંસ્થામાં એને નિમણૂક પત્ર આપો તો ત્યારે એની શરૂઆત એને અભિનંદનથી થાય છે કે આપણે એને કોઈક યોગ્ય પદ્ધતિ દ્વારા કે એનો ઇન્ટરવ્યૂ લીધો હોય કે એને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કે આપણે એની પસંદગી કરી છે ઉમેદવારની, તો પહેલે એને અભિનંદનના શબ્દોથી શરૂઆત કરવામાં આવે નિમણૂક કે નિયુક્તિ પત્રની। ત્યાર પછી શું છે, બીજી વિગત શું આવે એનામાં કે નિયુક્તિ કયા હોદ્દા માટે કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે।
કે ભાઈ તમે કોઈ એક સંસ્થાઓ તો એમાં અલગ અલગ વિભાગો હોય. દાખલા તરીકે શિક્ષણ સંસ્થાનું આપણે ઉદાહરણ લઈએ તો એમાં શિક્ષકો હોય, ક્લાર્ક હોય, પટ્ટાવાળાઓ હોય, આચાર્ય હોય, તો એના અલગ અલગ હોદ્દાઓ હોય. તો જ્યારે કોઈ પણ વ્યક્તિની જ્યારે નિયુક્તિ કરવામાં આવે છે તો એનું નિયુક્તિ કયા હોદ્દા ઉપર કરવામાં આવે છે તો એનો ઉલ્લેખ જે છે એ નિમણૂક પત્ર કે નિયુક્તિ પત્ર છે એનામાં કરવામાં આવે છે. પછી કઈ બાબત આવે, ત્રીજી બાબત કે નિયુક્તિ અજમાયશી, કાયમી, હંગામી ધોરણે કરવામાં આવે છે એની જાણ કરવામાં આવે. કે કોઈ પણ જે કોઈ પણ સંસ્થા કે કર્મચારીની કે પસંદગી કરતી હોય તો એના અલગ અલગ નીતિ નિયમો અને ધારાધોરણો અનુસાર કે જે તે હોદ્દા ઉપર જે તે કર્મચારીની પસંદગી થાય ત્યારે એ જે કર્મચારીની નિમણૂક કરવામાં આવે એ હંગામી છે, કાયમી છે, કે 11 માસના અજમાયશી એટલે કે કરાર ઉપર છે, તો એ જે કાંઈ પણ નીતિ નિયમ છે એનો ઉલ્લેખ કે આ નિયુક્તિ પત્રમાં કરવામાં આવે છે ને એની જાણ જે તે કર્મચારીને કરવામાં આવે છે. પછી કઈ બાબત હોય છે એનામાં કે જો નિયુક્તિ અજમાયશી ધોરણે હોય તો અજમાયશનો સમયગાળો જણાવવામાં આવે છે. અજમાયશ એટલે કે કરાર આધારે, કે માની લો કે ઘણી વખત એવું હોય છે કે જ્યારે કોઈ પણ જાહેરાત આવે ને તો એ કરાર આધારિત પણ હોય. જેમ કે હમણાં સરકાર ઘણા વિભાગોમાં કરાર આધારિત ભરતી કરે છે 11 માસના કરાર ઉપર. તો માની લો કે કોઈ પણ કંપની કે સંસ્થા કે પેઢી છે તો એ કેટલા કરાર માટે, 2 વર્ષ માટે, 1 વર્ષ માટે, 11 માસ માટે, 5 માસ માટે, તો જે કંઈ પણ અજમાયશી ધોરણે કે તે નિયુક્તિ થતી હોય તો એનો સમયગાળો છે એ પત્રમાં જણાવવો જોઈએ. પછી 5મી વિગત શું આવે કે નિયુક્તિ પત્રમાં કર્મચારીને મળવા પાત્ર પગાર, પથ્થા અને ઇજાભાની માહિતી આપવામાં આવે. કે જ્યારે કોઈ પણ વ્યક્તિને તમે કે સંસ્થામાં કે કંપનીમાં કે વેપારી પેઢીમાં જ્યારે નિયુક્ત કરો છો ત્યારે એનું પગાર ધોરણ શું હશે, એને કયા કયા લાભો સંસ્થા દ્વારા કે આપવામાં આવે છે એ બાબતો, અને એનામાં જે કંઈ પણ જે લાભ હોય કે એનામાં જે ઇજાફો એટલે કે પગાર વધારો કે કેટલો કરવામાં આવશે, તો એ બધી માહિતી છે એ આ નિયુક્તિ પત્રમાં કર્મચારીને કે અથવા આપવાની હોય છે અથવા એની જાણ કરવાની હોય છે. પછી ઉમેદવારને સ્વીકૃતિ પત્ર મોકલવાનું જણાવવામાં આવે છે અથવા નોકરી પર કેટલા દિવસમાં હાજર થવાનું છે એ કહેવામાં આવે છે. એટલે કે જે કોઈ પણ ઉમેદવારે સંસ્થાની અંદર નોકરી મેળવવા માટે અરજી કરી હોય એના જે કંઈ પણ એને નોકરી મેળવવાની હોય તો જ્યારે નિયુક્તિ પત્ર એને લખવામાં આવે છે ને ત્યારે કે એને સંસ્થામાં નોકરી મેળવવા માંગે છે કે નહીં એની સ્વીકૃતિ પત્ર અથવા નોકરી ઉપર કે કેટલા દિવસમાં હાજર થવાનું છે તો એનો સમયગાળો છે એ જણાવી દેવામાં આવે છે કે ભાઈ તમારી નોકરી અમારી સંસ્થામાં થઈ છે આ તારીખે, કે તમે જે છે એ અમારી સંસ્થામાં આ સમયે હાજર થઈ જાજો. તો એવો ચોક્કસ સમયગાળો હોય તો એ સમયગાળો, કેટલા દિવસમાં હાજર થવાનું છે એ બાબત, અથવા એની અંદર સ્વીકૃતિ પત્ર મોકલવાનું હોય તો એનો સમયગાળો, ને એ બધી બાબતોનો ઉલ્લેખ નિયુક્તિ પત્રમાં હોવો જોઈએ, કરવામાં આવે અથવા હોવો જોઈએ અથવા એની અંદર નિયુક્તિ પત્રમાં એ બાબતનો સમાવેશ કરવામાં આવે. પછી અંતમાં શું હોય તો કે જે તે હોદ્દા ઉપર જે તે કર્મચારીને નિયુક્તિ પત્ર લખતા હોય તો એને શુભેચ્છા કે ભવિષ્યમાં નોકરી મેળવવા અંગેની શુભેચ્છા પાઠવવામાં આવે છે. તો આ 7 બાબતો છે એ સામાન્ય રીતે દરેક નિમણૂક પત્ર અથવા નિયુક્તિ પત્રમાં જે આપવામાં આવે છે. હવે એનો આપણે નમૂનો જોઈએ કે નિયુક્તિ અંગે નમૂનાનો પત્ર. બરાબર, સરકાર પણ આ જ રીતે કે જ્યારે કોઈક વિભાગમાં કે ભરતી કરવાની હોય તો એની નિમણૂક પત્ર કે આ રીતે જાણ કરતો પત્ર લખતી હોય છે. હવે એનો એક આપણે ઉદાહરણ જોઈએ કે રાધે ઇન્ડસ્ટ્રીઝ નામની એક વેપારી પેઢી કે કંપની છે, તો એ જે આસિસ્ટન્ટ મેનેજરની નિમણૂક અંગેનો કે કોઈકને નિયુક્તિ પત્ર લખે છે તો કઈ રીતે લખે છે એનો આપણે નમૂનો જોઈએ. તો રાધે ઇન્ડસ્ટ્રીઝ, સન કોમ્પ્લેક્સ, સીજી રોડ, એડ્રેસ જમણી બાજુ પણ લખી શકાય, સંસ્થા છે એટલે, અથવા એની નીચે પણ લખે, પણ પેઢી કે સંસ્થાનું નામ હંમેશા વચ્ચે જ આવે જે આપણને જાણીએ જ છીએ. જમણી બાજુ એડ્રેસ છે, એની નીચે તારીખ જમણી બાજુ, ડાબી બાજુ ફોન નંબર, ઈમેલ,
સંસ્થાની વેબસાઇટ હોય તો વેબસાઇટનું એડ્રેસ ને એ બધે. પછી જે તે કર્મચારીને આ નિયુક્તિ આપવામાં આવે છે તો એ કર્મચારીનું નામ, એનું એડ્રેસ સંપૂર્ણ, અને વિષય શું, તો કે જે હોદ્દા માટે નિયુક્તિ આપવાની હોય, આસિસ્ટન્ટ મેનેજરની નિમણૂક અંગે, કોઈ શિક્ષણ સંસ્થા હોય શિક્ષક તરીકેની હોય તો મદદની શિક્ષક તરીકેની નિમણૂક અંગે, તો એ વિષય જે કાંઈ પણ તમે હોદ્દા ઉપર નિમણૂક આપવામાં આવો છો એ હોદ્દો લખવાનો હોય. ત્યાર પછી એની જે અંદરની વિગતો છે આનો જે આપણે જોઈએ કે સુજ્ઞશ્રી કે શ્રીમાન શ્રી કે અમને જણાવતા આનંદ થાય છે કે મેં આગળ વાત કરી હતી કે પત્રની શરૂઆત હંમેશા અભિનંદન કે કર્મચારીને તમે પસંદ કરો છો તો એને અભિનંદનથી એની શરૂઆત થાય, જેમ અહીંયા થાય છે કે અમને જણાવતા આનંદ થાય છે કે 28 ફેબ્રુઆરી 2017 રોજ અમારી કંપની દ્વારા લેવાયેલ આસિસ્ટન્ટ મેનેજરની ભરતીની જે પરીક્ષા હતી લેખિત પરીક્ષા, અને ત્યારબાદ રૂબરૂ મુલાકાતમાં પણ આપ સફળ રહ્યા છો, આપને આ હોદ્દા માટે નિયુક્ત કરવામાં આવે છે તે બદલ અભિનંદન. ટૂંકાણમાં સીધો પત્ર કે ભાઈ અમે સંસ્થાને આ માટે લેખિત પરીક્ષાની કે જે કંઈ પણ જાહેરાત આપેલી હતી બરાબર, એવી જ રીતે સરકારી ભરતી હમણાં ભરતી હમણાં શિક્ષકોની ચાલી રહી છે તો એનામાં પણ એ જ રીતે કે ભાઈ આ જાહેરાત સંદર્ભમાં જે કંઈ પણ અરજી મંગાવેલ હતી એમાં મેરિટમાં તમે સમાવેશ થયા છો ને એની અંદર તમે આ જે થયા છે તો એ બદલ તમને આભાર આપીએ છીએ, અને આ મદદનીશ શિક્ષકના હોદ્દા ઉપર તમારી નિમણૂક કરવામાં આવે છે તે બદલ આપને અભિનંદન. પછી જે મેં આગળ વાત કરી હતી કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને કર્મચારીને નિયુક્ત કરો છો ત્યારે સંસ્થાના જે કોઈ પણ પગાર છે પછી એના જે લાભ મળે છે તો એ બધી બાબતોનો પણ નિમણૂક પત્રમાં ઉલ્લેખ અથવા નિયુક્તિ પત્રમાં ઉલ્લેખ થવો જરૂરી છે. તો અહીં જે આપણે શરતો જોઈ લઈએ, કઈ શરતો છે, તો કે ફરજ ઉપર હાજર થવાથી 1 વર્ષના સમયગાળા દરમિયાન આપની નિયુક્તિ અજમાયશી ધોરણે રહેશે, એટલે કે એક વર્ષ જે છે એ કામ ચલાવ, આ ઉપરાંત સમય દરમિયાનની આપની કામગીરી સંતોષકારક જણાશે તો આપને કાયમી કર્મચારી તરીકેની નિમણૂક આપવામાં આવશે. આ પહેલી શરત. બીજી શરત, આપની નિમણૂક 9,525-13,000 ગ્રેડ પ્રેમાં કરવામાં આવે છે, તદુપરાંત નિયમો સંસ્થાના નિયમોપાત્ર ભથ્થાઓ રજાઓ અજમાયશી સમય એ બધે હકદાર રહેશો. તારીખ 30 માર્ચ 2017 રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં આપના સ્વીકૃતિપત્ર સાથે અમારા અધિક્ષક સમક્ષ હાજર થવાનું રહેશે. શુભકામના, આપનો વિશ્વાસુ સહી. પછી જે કોઈ પણ પત્ર લખતો હોય એનું નામ, અધિકારી અને છેલ્લે રાધે ઇન્ડસ્ટ્રી. તો આ રીતે કોઈ પણ કર્મચારીને જ્યારે નિમણૂક આપવાની હોય તો એનો પત્ર આપણે આ રીતે નિયત નમૂનામાં અને નિમણૂક પત્ર લખી શકીએ. હમણાં મેં તમને કીધું હતું કે સરકારી ભરતી ચાલુ છે તો સરકારે પણ હમણાં જે ભરતી કરી નિમણૂક પત્ર આપ્યા તો એની અંદર શરતો લખેલી છે કે 5 વર્ષ સુધી ફિક્સેશન સિસ્ટમ છે તો 5 વર્ષ સુધી છે કે આ જે ફિક્સ પગારમાં નિયુક્તિ કરવામાં આવે છે, ત્યાર પછી સંતોષકારક કામગીરી રહેશે તો કાયમી કરવામાં આવશે ને સરકારના જે કોઈ પણ લાભને જે મળે છે એ આપવામાં આવશે ને એ બધી શરતો અને કઈ તારીખે હાજર થવાનું છે ને ક્યાં હાજર થવાનું છે એ બધી વિગતો લખી છેવટે જે કોઈને લખ્યું હોય એનું નામ ને એને સહી, ને આ રીતે નિયત નમૂનામાં આપણે નિયુક્તિપત્ર લખી શકીએ છીએ. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ કર્મચારીને કે જ્યારે નિયુક્તિપત્ર કે કઈ રીતે લખવું, એમાં કઈ કઈ બાબતો આવે, નિયુક્તિપત્રનો અર્થ બરાબર, એનો નમૂનાનું પત્ર, એના વિશે આપણે વિગતવાર વાત કરી. હવે જ્યારે આપણે મળશું ત્યારે બઢતી એનો અર્થ, બઢતીના કારણો અને બઢતી અંગેનો પત્ર કઈ રીતે લખવો એ બધાનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. ધન્યવાદ.